સબસ્ક્રાઇબ કરો પ્રત્યક્ષ સમાચારને અને મેળો જ્ઞાન અને સમાચાર નિરંતર. શ્રાવણ મહિનામાં ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ રણછોડરાય મંદિરને ફરી એકવાર બંધ કરવામાં આવ્યું. ડાકોરમાં કોરોનાના 3 કેસ આવવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. ડાકોરમાં વેપારીઓએ બપોર બાદ સ્વૈચ્છિક રીતે બંધનું પાલન કર્યું હતું, જેમાં લોકો પોતાની દુકાનો બપોર 1 વાગ્યા બાદ બંધ કરતા જોવા મળ્યા હતા. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર વહીવટી તંત્રે મંદિર સંકુલને મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ડાકોરમાં અત્યાર સુધી 3 દર્દીઓની પુષ્ટિ થઈ છે, તેમાંથી એકે કોરોનાને માત પણ આપી છે, પરંતુ 2 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. મંદિરની નજીક રહેતા એક યુવકની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી, જેને નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ યુવકની રિપોર્ટ બાદ મંદિર સંકુલને દર્શન માટે બંધ કરાયું છે. મંદિર બંધ થતા શહેરના વેપારીઓએ બપોરે 1 વાગ્યા પછી સ્વેચ્છાએ દુકાનો અને અન્ય મથકો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મોટાભાગના વેપારીઓ આને સમર્થન પણ આપી રહ્યા છે. ભક્તિ માસ ગણાતા એવા શ્રાવણ માસમાં કોરોનાને લીધે મંદિરો બંધ રાખવાની ફરજ પડી છે. ભગવાન અને ભક્તોની વચ્ચે કોરોનાએ પોતાના પગ પેસાર્યા છે. શું આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો મંદિરે જઈને દર્શન કરવાથી વંચિત રહેશે કે કેમ, તેનો જવાબ આવનારો સમય જ આપી શકશે. આપ જોતા રહો પ્રત્યેક સમાચાર.